नमस्कार मित्रों, हूँ काजल रामाणी। आपनु स्वागत करू छू मारी चैनल मा। मित्रों, एक सत्य घटना आपने कहेवी छे तो अंत सुधी सांभळजो। हूँ अवनी, खूब ज सरल स्वभावनी अने नियमों प्रमाणे चालनारी स्त्री, एक प्रख्यात कंपनी मा काम करीने पोताना पग उपर उभीने सफल स्त्री हती। मेट्रो सिटी मा एकली रहती, परंतु मानसिक रीते खूब ज मजबूत अने पॉजिटिव थिंकिंग साथे जीवती। मारा प्रेम लग्न 2 वर्ष पहला ज थया हता। आथी पियर अने सासरी वाला तरफ थी अमारा संबंधोनो अस्वीकार करवामां आव्यो हतो। तेम छताय अमे बन्ने एकबीजा साथे परणीने खूब ज खुश हता। अमने जाणे दुनियाथी कोई संबंध ज न हतो। जाणे अमारी सुखी जोड़ीने कोईनी खराब नजर लागी गई होय। एम एक दुर्घटनामां आजथी 1 वर्ष पहला ज मारा पति अवसान पाम्या हता। हवे हूँ आ दुनियामां लगभग एकली हती। सासरीवाळा तो मने तेमना पुत्रना मोतनुं कारण कहीने अपशुकनियाळ ज गणता हता अने पियरमां तो मातानुं पहला ज अवसान थई चूक्युं हतुं। पिता एकला बिचारा भाई भाभीना दबाणमां जीवन गुजारी रह्या हता। मारी पासे हवे एकला रहीने जीवन जीववा सिवाय बीजो कोई ज रस्तो बाकी रह्यो न हतो। हूँ मारा घरे ज एकली रहती अने मारा नियमोथी जीवती। लग्न पहला जे जॉब करती हती ते फरीथी शुरू करी दीधी। प्रख्यात कंपनी हती, आथी पगार पण सारो हतो। रोजना नक्की समय प्रमाणे एटले के सवारे 7 वाग्ये हूँ मारी एक्टिवा लईने ऑफिस जवा निकळी हती। मारे गमे तेम करीने 7:30 सुधीमां ऑफिस पहोंचवुं ज पड़े तेम हतुं। कोई दिवस नहीं अने आजे रस्तामां खूब ज ट्राफिक हतो। हूँ मारी एक्टिवा साथे ट्राफिकमां ऊभी रही। आटली सवारे शुं थयुं हशे के आटलो बधो ट्राफिक छे ते जाणवा मैं एक रस्ते चालती व्यक्तिने ट्राफिकनुं कारण पूछ्युं। मोटा भाई, सवार सवारमां आटलो बधो ट्राफिक केम छे? मैं कांडा घड़ियाळ तरफ नजर फेरी जेमां 7:20 समय थयो हतो। અજાણી વ્યક્તિ બોલી, કેવો ઘર કળિયુગ છે બહેન, જુઓ ને કોઈ નવજાત બાળકીને કચરાના ડબ્બામાં ફેંકીને જતું રહ્યું છે, છેલ્લા શ્વાસો લે છે બિચારી। આ સાંભળતા જ મારી આંખો મોટી થઈ ગઈ। મેં મારી એક્ટિવા બાજુમાં મૂકીને તરત જ કચરાના ઢગલા તરફ ગઈ। ખૂબ જ દુર્ગંધ અને માખીઓના ઝુંડ વચ્ચે એક બાળકી જેના શરીર પરથી હજુ રક્ત પણ સાફ નહોતું કર્યું, કદાચ થોડા કલાકો પહેલા જ જન્મી હશે, તે છેલ્લા ડચકા ભરી રહી હતી। આ દ્રશ્યો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા। મેં ત્યાં ઊભેલા લોકોને પૂછ્યું, કોઈ પોલીસને જાણ કરી? મને કોઈ ઉત્તર ન મળ્યો। મારાથી જરા ઉગ્રતામાં પૂછાઈ ગયું, તો અહીં શું આ બાળકીના મોતનો તમાચો જોવા ઊભા છો? કદાચ કોઈ કાનૂની ઝંઝટમાં પડવા પણ માગતું નહીં હોય। મેં વધુ સમય ન બગાડતા પર્સમાંથી મોબાઈલ કાઢીને પોલીસને બાળકી બાબતે જાણ કરી। મેં તેમની પાસે બાળકીને દવાખાને લઈ જવાની પરમિશન માંગી, પરંતુ તેઓ પણ અમુક કાયદાકીય નિયમનથી બંધાયેલા હતા, આથી તેમણે થોડો સમય રાહ જોવાનું કહ્યું। મને બીજો કોઈ વિચાર ન આવ્યો ને હું તેને કચરાના ઢગલા પર ચડી ગઈ। મેં ત્યાં જ બાળકીને ચેક કરી, હજી તેની ધડકણો ચાલુ હતી। મને થોડી રાહત થઈ। લોકોનું ટોળું મને કચરામાં જતા જોઈને છી છી કરવા લાગ્યું, પરંતુ મને તો ફક્ત બાળકીનો જીવ બચાવવામાં જ રસ હતો। મેં તે કુમળી બાળકીને મારી બાહોમાં ભરી મારી છાતી ચર્ચ ચાપી દીધી। મારા શરીરમાં કંઈક અજીબ ઝણઝણાટી થવા લાગી, કદાચ મારા અંદરની મમતા જાગૃત થઈ ચૂકી હતી। તરત જ તેને મેં મારા દુપટ્ટામાં વીંટી દીધી, તેની પીઠને થપથપાવી તેને મારા શ્વાસ આપવાની કોશિશ કરી। મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી ગઈ અને અચાનક જ બાળકીએ રડવાનું શરૂ કર્યું। જીવ તો બાળકીના પંડમાં આવ્યો હતો, પરંતુ મને એ જીવ જાણે મારા પંડમાં આવ્યો હોય ને તેવી રાહત થઈ। બાળકીને મારા હાથમાં તેડી તેને નાના નાના હાથનો સ્પર્શ હું મહેસૂસ કરી રહી હતી। તે મારા અંગોને કદાચ તેની જનેતાના અંગ સમજીને પોતે ભૂખી હોવાના અણસાર આપી રહી હતી। થોડી જ વારમાં પોલીસની જીપ આવી, તેમાંથી એક ઓફિસર અને એક મહિલા હવાલદાર બહાર ઉતરી। ઓફિસર બોલ્યા, કોણે ફોન કર્યો હતો? મેં તરત જવાબ આપ્યો, હા સર, મેં જ ફોન કર્યો હતો આપને। મેં તુરંત જ ઓફિસરને કહ્યું, સર, હું તમારા દરેક પ્રશ્નોના જવાબ જરૂર આપીશ, હાલ આ બાળકીને દવાખાને લઈ જઈએ।
ઓફિસર બોલ્યા, થોડી માહિતી પૂરી કરીને જરૂર જઈશું. મેં તુરંત તેમને રિક્વેસ્ટ કરી કે સર, અહીં બાજુમાં જ એક મેડિકલ સ્ટોર છે જે ડે નાઇટ ચાલુ જ હોય છે, હું ત્યાંથી બાળકી માટે દૂધનો પાવડર લઈ આવું પ્લીઝ. ઓફિસર કદાચ મારી આંખોમાં બાળકી પ્રત્યેની મમતા જોઈ ગયા હશે. તેમણે તરત જ પરવાનગી આપી દીધી. મેં બાળકીને મહિલા હવાલદારને સોંપીને એ મહિલા બાળકીને પરાણે મોઢું બગાડતા તેડી રહી હતી, જે મને બિલકુલ પસંદ નહોતું. પરંતુ એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો મારી પાસે. હું ફટાફટ એક્ટિવા લઈને નીકળી અને નવજાત બાળક માટે અપાય તે દૂધનો પાવડર, મિનરલ પાણીની બોટલ તેમજ નવજાત શિશુને દૂધ પીવડાવવા માટેની નાની બોટલ પણ લેતી આવી. પોલીસ ત્યાં ઊભેલ લોકોને પૂછપરછ કરી રહી હતી, પરંતુ મારી નજર તો ફક્ત બાળકી ઉપર જ હતી. મેં તુરંત જ તે બોટલમાં દૂધનો પાવડર નાખી મિનરલ વોટર ભેળવી દૂધ તૈયાર કર્યું. મહિલા હવાલદારે બાળકી મને સોંપી. મેં તેને દૂધની બોટલ મોઢામાં આપી અને તેના ચહેરા પરનો સંતોષનો ભાવ જોઈને મને તે જ અહેસાસ મહેસૂસ થયો જે કદાચ એક માં ને પોતાના બાળકને પ્રથમ વખત સ્તનપાન કરાવતા થતો હશે. મને ઊભેલી જોઈને ઓફિસરે મને જીપમાં બેસવા કહ્યું અને મને પ્રશ્નો પૂછ્યા. મેં તેના દરેક પ્રશ્નના જવાબ સંતોષજનક આપ્યા. બાળકી મારા ખોળામાં ખૂબ જ ગાઢ નિંદ્રામાં પોઢી રહી હતી. મેં ઓફિસરને બાળકીને જલ્દી ડૉક્ટર પાસે તપાસ માટે લઈ જવા અરજી કરી. ઓફિસરે તુરંત જ તેના સિનિયર ઓફિસરની પરવાનગી લઈને તેને સરકારી હોસ્પિટલ તરફ લઈ ગયા અને કદાચ બાળકી પ્રત્યેનો મારો પ્રેમ અને લાગણી જોઈને મને પણ સાથે આવવા દીધી. હું આખા રસ્તે એ નિર્દોષ બાળકીને નિહાળતી રહી અને મંદ મંદ મુસ્કારતી રહી. પરંતુ અચાનક જ મને વિચાર આવ્યો કે આટલી સુંદર પરી જેવી તંદુરસ્ત બાળકીને આમ કચરામાં નાખી દેતા કોઈનો જીવ કેમ ચાલ્યો હશે. મારા મોઢા પરના હાવભાવ જોઈને મહિલા હવાલદાર બોલી, મેડમ, આ મહિનાની ત્રીજી બાળકી મળી છે કચરામાંથી. આ તો તમારા લીધે આનો જીવ બચી ગયો, પરંતુ પહેલાં મળેલી બંને બાળકી આના જેટલી નસીબવાળી નહોતી. લોકોને ફક્ત છોકરો જ જોઈએ છે. છોકરી જન્મે એટલે પીછો છોડાવવા આમ કચરામાં નાખીને જતા રહે છે. મારી આંખોમાંથી આંસુ રૂકવાનું નામ નહોતું લેતું. મેં તે બાળકીને ધ્યાનપૂર્વક મારી બાહોમાં તેડી રાખી હતી. જોતો જોતામાં અમે હોસ્પિટલ પહોંચી ગયા. મને થયું, કાશ આ બાળકી આમ જ મારી બાહોમાં ઝૂલ્યા કરે તો કેવું સારું. અમે હોસ્પિટલમાં પ્રવેશ્યા. મેં બાળકી નર્સને સોંપીને તુરંત મારો વીંટેલો દુપટ્ટો જમીન ઉપર ફેંકીને તે નર્સ બાળકીને તપાસવા લાગી. હું ખૂબ જ ઉત્સાહથી જોઈ રહી હતી કે બાળકીને બીજી કોઈ ઈજા ન થઈ હોય તો સારું. ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી અને ડૉક્ટરે બાળકીને તંદુરસ્ત જાહેર કરી એટલે મેં રાહતનો શ્વાસ લીધો. ઓફિસરે વિગતવાર બધી વાત ડોક્ટરને જણાવી કે મેં કઈ રીતે બાળકીનો જીવ બચાવ્યો જેથી પહેલા આવેલ બાળકીઓની જેમ તે મૃત હાલતમાં અહીં ન આવી. ડોક્ટરે મને શાબાશી આપી અને બાળકીને જીવન દાન આપવા બદલ ધન્યવાદ પણ કર્યું. મેં ધીમેથી ઓફિસર અને ડોક્ટરને આ બાળકી દત્તક લેવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ તેઓ પોતે કાયદાકીય નિયમોથી બંધાયેલા છે, આથી હાલ મારી કોઈ મદદ કરી શકે તેમ નથી એમ જણાવી રહ્યા હતા. અત્યારે તો બાળકીને અનાથ આશ્રમમાં જ રાખવી પડશે, પરંતુ મને ગમે ત્યારે તેને મળી શકવાની પરવાનગી આપી જે મારા માટે ભેટ સ્વરૂપ હતી, જે સ્વીકારીને હું ખૂબ જ ખુશ હતી અને ભવિષ્યમાં તે બાળકીને દત્તક લેવામાં મને જરૂર મદદ કરશે એવી આશા પણ બંધાઈ હતી. હું તુરંત જ બાળકી પાસે ગઈ. તેને નવડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા હતા. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં તેને પ્રેમથી ધીમહી કહીને બોલાવી. ઓફિસરે પણ બાળકીના નામની કોલમમાં ધીમહી લખીને જાણે મને બીજી એક ભેટ આપી દીધી. બાળકીના જન્મ સર્ટિફિકેટમાં પણ ધીમહી નામ આપવામાં આવ્યું. હવે સમય હતો ધીમહીથી દૂર થવાનો. મને એવું જ મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે 5 વર્ષની છોકરી પાસેથી કોઈ તેની વહાલી ઢીંગલી છીનવી રહ્યું હોય. મારી આંખોમાંથી આંસુ રોકવાનું નામ નહોતું લેતો. મેં ફરી ધીમહીને મારી બાહોમાં જકડી લીધી અને મારી મમતા જાણે હિપકે ચડીને ઝૂલવા લાગી. પરંતુ જવું તો પડશે જ એ વિચારીને ખૂબ જ કઠણ કલેજે હું ધીમહીથી દૂર થઈ. મેં દૂર મારો દુપટ્ટો પડેલો જોયો. મેં ભાગીને તે દુપટ્ટો મારી બાહોમાં જકડી લીધો. નર્સ બોલી, અરે મેડમ, આ ગંદા કપડાંને કેમ આમ બાહોમાં રાખો છો? મેં તુરંત જવાબ આપ્યો, આ ગંદુ કપડું નથી, મારી મમતા છે. ભલે તે અમુક ક્ષણ પૂરતી જ હતી, પરંતુ મારી ધીમહીની ખુશ્બુ છે આમાં.
એમ કહેતા જ તે દુપટ્ટો મેં ચૂમી લીધો. આજે આ વાતને બે વર્ષ થઈ ગયા છે. મેં હજી તે દુપટ્ટો સાચવી રાખ્યો છે. જ્યારે ધીમ્મહી યાદ આવે છે ત્યારે હું એ દુપટ્ટો બાહોમાં જકડી લઉં છું. બે વર્ષથી હું ધીમ્મહીને દત્તક લેવા સરકારી ઓફિસરોને ચક્કર ખાઈ રહી છું, પરંતુ વ્યર્થ. આજે ધીમ્મહી બે વર્ષથી આશ્રમમાં મોટી થઈ રહી છે. જો આશ્રમવાળા સમજે ને તો હું ધીમ્મહીને અપનાવવા માંગુ છું, પરંતુ ધીમ્મહી જે હાલતમાં મળી હતી તેની કેસ ફાઇલ હજુ બંધ થઈ નહોતી. પોલીસને તપાસમાં ધીમ્મહીને જન્મ દેનાર મા વિશે જાણકારી મળી છે અને હાલ તેના પર કેસ ચાલુ છે. તે જન્મ દેનાર હોવા છતાં ધીમ્મહીને અપનાવવા તૈયાર નથી અને મારા હિસાબે હવે પોલીસે કે કોર્ટે ધીમ્મહીને તેની જન્મ દેનાર માને સોંપાઈ પણ નહીં. કારણ કે જો તેમણે ધીમ્મહીને અપનાવી જ હતી તો કચરામાં અધમરી કરીને ફેંકી જ સુકામ દેતે. હું બે વર્ષથી નિયમિત આશ્રમ જાઉં છું અને ધીમ્મહીને મળું છું, તે પણ મને મા જ કહે છે. હું તે દરેક વસ્તુ અને પ્રેમ લાગણી તેને આપું છું જે એક મા પોતાની દીકરીને આપે છે. પરંતુ હા, મને એક વાતનો વસવસો છે કે હું તેને ઘર કે મારું નામ આપવા ઈચ્છુક છું, પરંતુ કાયદા કે નિયમોથી થાકેલી અને બંધાયેલી છું. અવની હજુ હાર નથી માની મિત્રો. આથી તેની હિંમતને હું દાદ આપું છું અને હું આશા પણ રાખું છું કે ધીમ્મહીને વધુ અનાથ આશ્રમમાં અનાથ બનીને ન રહેવું પડે અને અવનીની મમતા પણ એક દુપટ્ટા પૂરતી જ સીમિત ન રહી જાય. હા મિત્રો, ધીમ્મહીને મમતાની તરસ છે અને અવની મમતાનો કૂવો છે. જોઈએ હવે ધીમ્મહીની તરસ ક્યારે સંતોષાય. આ સ્ટોરી એક સત્ય ઘટના છે મિત્રો. અવની મારી ખૂબ જ નજીકની મિત્ર છે. હું પ્રભુને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું કે તેને જલ્દી બાળકી મળી જાય અને તેની મમતાને પૂર્ણતા પ્રાપ્ત થાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.